ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આપણે જે જવાહર નવોદય, જે પણ બાળકો ઘર બેઠા આપણે તૈયારી કરી રહ્યા છે એવા તમામ મિત્રો માટે આપણે જવાહર નવોદય નું 2007 નું પેપર 1, એટલે કે ખાસ કરીને ભાગ જે ગણિત નો તો 1 મૂકેલો હતો. આજે આપણે પાર્ટ 2 જવાહર નવોદય ની જે 2007 માં લેવાયેલી પરીક્ષા છે એના ગણિતના જે દાખલા છે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. જે પણ મિત્રો નવા હોય એ ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે 2007 નું જવાહર નું નવોદય નું ગણિત નું પેપર, તો એ સોલ્યુશન જોઈ લેવું. અને મિત્રો, આપણે જેમ બીજા પણ મિત્રો ઘર બેઠા જાતે તૈયારી કરે છે તો એવા લોકો સુધી આપણો વિડીયો પહોંચે માટે શેર કરી દો. અત્યારે જ નોટ અને પેન સાથે રાખો, જેથી કરીને જે પણ દાખલા આપણે કરીએ છીએ એ દાખલા સાથે સાથે ગણતા જઈએ. અને બીજી એક વાત એ પણ કહેવી છે મિત્રો, જે કોઈ નવા મિત્રો હોય એ આપણા વોટ્સઅપના ગ્રુપમાં, નવોદય નું એક વોટ્સઅપનું ગ્રુપ છે કે જેની અંદર આપણે દિવસે એક દિવસે આપણે પગલું આપીએ છીએ, બીજે દિવસે જવાબ આપીએ છીએ, તો એ પણ મેળવતા જાય. વોટ્સઅપ નંબર બોર્ડ ઉપર જ લગેલા છે મિત્રો, એ નંબર પર કોન્ટેક્ટ કરો. ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે નવોદય જીતુ સર લખશો તો તમને ત્યાંથી પણ જે જૂના આપણા પગલા છે બરાબર એ પણ એનું બેકઅપ તમને મળી શકે છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો, આજે આપણે 2007 ના પેપર નું ભાગ બીજો બરાબર જોઈએ મિત્રો. દાખલો શું કે છે? પેલો દાખલો એમ કે છે 48, 144 અને 576 નો આપણે ગુસ્સા. મિત્રો, આનો ગુસ્સા શોધવાનો છે. ખાસ કરીને લસા અને ગુસ્સાના આપણે વિડીયો મૂકેલો છે, 4 વિડીયો છે મિત્રો, લસા અને ગુસ્સા આધારિત કેવા દાખલા બને એ પણ તમે ખાસ જોઈ લેજો બરાબર. તો મિત્રો, અહીંયા 48 છે મિત્રો, એના આપણે આ રીતે અવયવ પાર્શ લસા ગુસ્સા શોધવાના છે. તો આ રીતે આપણે અવયવ પાર્શો 48 ના જોઈ શકો છો તમે. અહીંયા 48 ના અવયવ કેટલા પડે છે? તો 24 × 2 = 48, 2 વડે ભાગ આલે છે. યાદ રાખજો મિત્રો, આ દરેક રીત મેં અલગ રીતે લસાના વિડીયો અને ગુસ્સાના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડેલું છે. તો અત્યારે આપણે જોશું અહીંયા 12 × 2 = 6, 2 × 3 = 3, 1 + 3. મિત્રો, 48 ના આટલા અવયવ પડે છે. ત્યાર પછી 144 ના મિત્રો અહીંયા આપણે અવયવ પાડી લઈએ, 144 મિત્રો, તો અહીંયા પણ 2 વડે ભાગ આવશે. જોઈ શકો છો 2 × 7 = 14, 2 × 2 = 4 બરાબર 72. ત્યાર પછી 2 × 36, ઓકે 36 × 2 મિત્રો 72 થશે, 2 × 18 = 36, 2 × 9 = 18, 3 × 3 = 9, 3 × 1 = 3. તો મિત્રો 144 ને પણ આવ્યો છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે 576 ની વાત કરીએ છીએ, જે 576 ના આપણે અહીંયા આવી રીતે અવયવ પાડશું. મિત્રો, 576 બે કી સંખ્યા છે તો આવી રીતે ભાગાકાર કરી નાખવાનો. 576 ભાગ્યા 2, 2 × 2 = 4 મિત્રો, 1, 2 × 8 = 16, ઓકે 2 × 8 = 16 મિત્રો કેટલા આવે છે? 2 વડે ભાગ ચલાવે તો 288 મિત્રો, 288 છે, એને હજુ 2 વડે ભાગ ચાલી શકે. બે કી અંક છે એકમનો બરાબર, 2 × 2 = 2, 2 × 8 = 2 મિત્રો. જે રીતે 144 ના હતા એ જ અહીંયા આવી ગયા, તો આ રીતે આપણે 144 માં હતું એ રીતે 72 વડે આપણે અહીં જોઈ શકીએ છીએ. ત્યાર પછી 2 × 36 = 2 × 18 વડે ભાગાલ છે બરાબર, 2 × 9 = 3, 3 × 9 = 3 × 1. પેલા તો મિત્રો જયારે ગુસ્સા શોધવાના હોય તો સૌ પ્રથમ આપણે આ જે દાખલાના આપણે અવયવ પાડી લઈએ, 48 ના, 144 ના અને ખાસ કરીને 576. હવે દાખલાની શરૂઆત કરીએ, આપણે શું કહેવા માંગે છે અહીંયા અહીંયા મિત્રો 48 ના અવયવ લખીએ, 1, 2, 3, 4 બગડા અને 1, 3, ઓકે. ત્યાર પછી 144 ના અવયવ લખી નાખીએ, 1, 2, 3, 4 અને 3 કેટલી વખત છે? 2 વખત. ત્યાર પછી 576 ના મિત્રો લખી નાખ્યા, 1, 2, 3, 4, 5, 6 મિત્રો. ઉતાવળ કરશો તો આપણે ભૂલ પડશે. અહીંયા આપણે જોઈ શકો છો કે 576 ના કેટલા થાય છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો 3 વખત, 6 વખત બગડા અને 3 બરાબર.
તો હવે આપણે દાખલો હવે શરૂ થાય છે મિત્રો, આપણે શોધવાનું છે ગુસ્સા. ગુસ્સા એટલે શું એ આપણે સમજવું જોઈએ. ગુરુતમ સામાન્ય અવયવ, તો ગુરુતમ સામાન્ય અવયવ આપણે મેળવવો હોય મિત્રો તો આ જે અવયવ છે એની અંદર ગુરુતમ એટલે ખાસ કરીને જે કોમન છે મિત્રો, બે અહીંયા, બે અહીંયા, બે, તો આનો ગુસ્સા આપણે લખી લઈએ મિત્રો. યાદ રાખજો અહીંયા કયા કયો આંક છે મિત્રો આવેલો છે, તો બે બે બે. પછી બીજા ત્રણેય માં બે બે આવ્યા, ઓકે. પાછો બીજી વખત બે લખી લે, ત્રીજી વખત બે બે બે, ચોથી વખત પણ જોઈ શકીએ છીએ બે બે વખત આવે છે. તગડો છે મિત્રો, તો અહીંયા મિત્રો અહીંયા તગડો છે, ઓકે. તો કેટલી વખત આવ્યો તો અહીં જોઈ શકીએ છીએ બે 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 અને ચાર ત્રણ. તો આનો ગુસ્સા કેટલો આવ્યો, બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ તેરી અડતાલીસ. મિત્રો ગુસ્સા કેટલો આવે છે, અડતાલીસ. એકદમ સરળ દાખલો છે મિત્રો. આ રીતે આપણે ગુસ્સા સ્ટેપ બાય સ્ટેપ કરશું તો આ દાખલા આપણને આવી. આના માટે તમારે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે જોઈ શકો છો ગુરુતમ સામાન્ય અવયવ કેટલો મળે છે, અડતાલીસ, ઓકે. હવે મિત્રો જે સરખા હતા મિત્રો ગુસ્સામાં એ જ લેવાના, બરાબર. હવે આપણે દાખલો બીજો જે છે એને આપણે સોલ્વ કરીએ. મિત્રો હવે આપણે ખાસ બીજું ઉદાહરણ જોઈએ. શું કે છે, તો કે સાદુ રૂપનું છે, જેને આપણે પ્રાથમિક ક્રિયા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, ભાગુ શોબા, જે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. તો આ રકમની અંદર આપણે જોઈ શકીએ છીએ આ બંને સંખ્યા છે મિત્રો. મિત્રો યાદ રાખજો, તો પેલા તો ભાગાકાર કરવાની છે, 0.15 ને 0.05 વડે આપણે ભાગવા પડશે મિત્રો. તો જો આવો પોઈન્ટ વાળો ભાગાકાર તમને ના આવડે તો ખાસ મિત્રો આના માટે જે આપણે અપૂર્ણાંક ચેપ્ટર છે દશાંશ અપૂર્ણાંક એની અંદર આપણે આના અનુસંધાને ટ્રીક આપેલી છે, બરાબર. તો ખાસ અહીંયા શું આવશે, 0.15 ને 0.05 વડે ભાગવાના છે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. અહીંયા 15 લઈએ સમજવા માટે, તો અહીંયા કેટલા આવશે, પોઈન્ટ કાઢવો હોય તો બે શૂન આવ્યા ભાગાકારના ભાગાકાર. અહીંયા મિત્રો 5 છે તો અહીંયા પણ મિત્રો શૂન કાઢીએ એટલે કેટલા, 100 આવી ગયા. હવે મિત્રો આ જે આનું સાદુરૂપ આપણે આપવું હોય તો ખબર છે ભાગાકાર હોય બરાબર તો એનો વ્યસ્ત થઈ જાય, જો ગુણાકાર કરવો હોય તો વ્યસ્ત થઈ જાય. પાછલું પદ તો અહીંયા 100 ઉપર જશે, 5 નીચે આવી ગયા, 100 100 ઉડી ગયા, 5 તેરી 15. મિત્રો જવાબ કેટલો આવ્યો, 3. તો આ જે પદ છે આપણે સમજવું જોઈએ. જો આ તમને સમજાઈ જાય તો આ દાખલો એકદમ સરળ છે, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા શરૂઆત, 0.50 વત્તા મિત્રો અહીંયા આપણે ભાગાકાર કર્યો તો 0.15 ભાંગા 0.05 કરીએ છીએ તો આપણો સાદુરૂપ કેટલું આવે, 3 આવે છે. તો એ 3 લખી નાખીએ, કાઉન્સના કાઉન્સ લખી નાખીએ, ગુણ્યા 2.7. હવે મિત્રો પોઈન્ટ વાળો સરવાળો યાદ રાખજો, જો પોઈન્ટ વાળા સરવાળો તમને ખાસ કરીને જ્યાં પોઈન્ટ છે ત્યાંથી જ આપણે લીટી કરી દેવાની. તો અહીંયા મિત્રો જોઈ શકીએ 0.50 અહીંયા લીટી કરી નાખીએ અને એના 3 એડ કરવાના, 3.50 થશે મિત્રો આનો સરવાળો. કેટલો થશે, 3.50, પછી ગુણ્યા કેટલા છે, 2.7, ઓકે, 2/7. હવે આપણો દાખલો એકદમ સરળ થઈ ગયો. અહીંયા મિત્રો આ પોઈન્ટ કાઢવા હોય, 350 લખવા હોય તો આપણે હમણાં જ જોયું કેટલા મૂકવાના પોઈન્ટ, પછી કેટલા સંખ્યા છે તો 1 અને 2, તો નીચે આપણે 100 મૂકશું. કેટલા મૂકશું, 100. તો અહીંયા 2 અને 7 વડે ગુણાક યાદ રાખો, મીંડું મીંડું ઉડી ગયું, એકદમ સરળ છે. પેલા તો 5 7 ના 5 35, તો 7 5 35, તો 5 × 2/10, 5 × 2 10, નીચે પણ 10, મીંડું 10 10 ઉડી ગયા, જવાબ આવ્યો 1. તો એકદમ સરળ દાખલો હતો મિત્રો, આનો જવાબ કેટલો આવે છે, 1. તો આવું સાદુરૂપ હોય મિત્રો ત્યારે આ જે સાદુરૂપમાં આપણો સમય જાય, જો આની વધારે પ્રેક્ટિસ કરી હશે આપણે તો આવા દાખલા સરળતાથી આપણને આવી જાય. આ એક. હવે આપણે મિત્રો વધુ ઉદાહરણ આગળ જોઈએ. મિત્રો જોઈએ હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો ખાસ કરીને શું છે, જો કોઈ વર્ષની 31મી મેના દિવસે ગુરુવાર, આ મિત્ર દાખલો છે કેલેન્ડર, ખાસ કરીને જે ગાણિતિક આપણે ક્રિયા સમજી રહ્યા છીએ એની અંદર એક તાર્કિક અને લોજિક તરીકે કેલેન્ડર છે. આની મિત્રો ટ્રીક નથી પણ આપણે લોજિક વાપરીને જવાબ તરફ જવાનું છે. શું કીધું છે, 31મી મેના રોજ કયો વાર તો ગુરુવાર, અહીંયા લખી નાખીએ મિત્રો 31મી મે ની વાત કરવામાં આવે છે, કયો વાર છે, ગુરુવાર. આગળ વાંચીએ તો તે જ વર્ષની, કયા વર્ષની વાત થઈ, તે જ વર્ષ, જો શબ્દ ઉપર ભાર આપજો, એ જ વર્ષની વાત થઈ છે તો 30મી જૂન, મિત્રો 30મી જૂન ની વાત થઈ છે, 30મી જૂન ના રોજ કયો વાર છે, 31મી મે
મે ના દિવસે ગુરુવાર છે, એ જ વર્ષ અને એના પછી મે પછી જૂન આવે એના પછીના મહિનાની 30 તારીખે કયો વાર છે? તો આ સમજતા પહેલા આપણે કેલેન્ડર, ખાસ કરીને વિડિયો અલગથી આપેલો છે, જોઈ લેજો. કેલેન્ડર ની અંદર આપણને ખ્યાલ છે એક અઠવાડિયું આપણે કહીએ છીએ, સાત દિવસનું હોય તો સાત દિવસે વાર રિપીટ થાય. અહીંયા આપણે સમજી લઈએ કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. મિત્રો યાદ રાખીએ, અહીંયા ગુરુવાર ની વાત કરે છે તો અહીંયા મિત્રો જોઈ લે શકીએ, સાત દિવસની વાત કરીએ તો સાત દિવસે વાર બદલાય. અહીંયા આપણે શુક્ર ગુરુવાર ની વાત થઈ છે તો 31મી મે, યાદ રાખજો 31મી મે, ઓકે, કયો વાર છે? ગુરુવાર છે, સમજીએ. તો શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ, તો આ તારીખે કયો વાર, કઈ તારીખ હશે? 31મી હતી મે, પછી પહેલી તારીખ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, તો સાત તારીખે મિત્રો કયો વાર હશે? ગુરુવાર હશે. હજુ એમાં સાત એડ કરીએ, કોઈ પણ મિત્રો જયારે કેલેન્ડર નો આપણે સમજતા હોય, દાખલા સમજતા હોય, તો સાત સાત એડ કરતા જાવશો તો સાત વારે એ વાર છે, એ વાર પાછો આવે. સાત દિવસ આપણે એડ કરશું, સાત તારીખ આપણે એડ કરીએ છીએ તો આપણને ખ્યાલ છે કેલેન્ડર ની, આપણે કેલેન્ડર ની અંદર આપણે જોઈ શકીએ છીએ એ રિપીટ થતું હોય છે, બરાબર. તો અહીંયા સાત ની અંદર બીજા સાત નાખીએ એટલે 14 થશે, 14 ને સાત 21, 21 માં સાત નાખે 28, તો 28 તારીખે જયારે કયો વાર હશે મિત્રો? ગુરુવાર, યાદ રાખજો. 28 તારીખે મે મહિનાની કેની વાત થાય છે મિત્રો? મે. આપણે શું જોઈએ છે? 30મી તારીખ, તો 28 પછી 29 પછી 30, અહીંયા 30મી તારીખ આપણી આવી ગઈ. અહીંયા 29 એ કયો હશે? શુક્ર હશે, શુક્રવાર, અને 30મી તારીખે શનિવાર. મિત્રો દાખલા ના કોઈ સૂત્ર છે નહીં, દાખલા ને સમજવા માટે તમારે કેલેન્ડર ની સમજ હોવી જોઈએ. સાત સાત દિવસ એડ કરો, અહીંયા 30 તારીખે 31મી મે ના રોજ કયો વાર છે? ગુરુવાર. તો 31માં સાત એડ કરીએ એટલે ખાસ મિત્રો સાત તારીખ આવે, સાત તારીખે ગુરુવાર, 14 એમાં સાત એડ કરીએ તો 14 આવે, 14માં સાત નાખીએ 21, 21માં સાત એટલે 28, 28 તારીખે ગુરુવાર છે. આપણે જોઈએ છે 30 તારીખ મિત્રો, 30, તો જો 29 ને 30 લખી નાખીએ આપણે જો શનિવાર આવી ગયો. ઓપ્શનમાં તમને આપેલું હશે ગુરુવાર, શનિવાર, રવિવાર અને શુક્રવાર, તો જવાબ શું છે મિત્રો? શનિવાર આપણો સાચો બને છે. હવે મિત્રો ચોથો દાખલો છે, ખાસ પૂછાયેલ છે જવાહર નવોદય ની અંદર, શું કહેવા માંગે છે? તો આ સમય અને ગતિ આધારિત દાખલો છે મિત્રો. એક સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન ની વાત કરીએ, સાંજે 5:50. હવે મિત્રો ટ્રેન ક્યારે ઉપડી? પેલી વસ્તુ જોઈએ, સાંજના સમયે ટ્રેન ઉપડે છે, કેટલા વાગે? 5:50 ઉપડે છે. પટના થી નીકળી અને દિલ્હી બીજે દિવસે સવારે મિત્રો 8:15, જોઈ મિત્રો બીજે દિવસે સવારે, ખાસ સવારે પહોંચે છે 8:15, આટલી આપણી પાસે વિગત છે. હવે કીધું છે બીજે દિવસે 8:15 નવી દિલ્હી પહોંચે છે, તો યાત્રા કરવા માટેનું જે મિત્રો 5:50 ટ્રેન આપણી ઉપડી સાંજે અને બીજે દિવસે સવારે પહોંચે છે 8:15, તો એ યાત્રાનો સમય કેટલો થયો? તો ગણતરી આમ લાંબી થઈ જાય ગણવા બેસી હાથેથી, તો પણ આની કઈ પદ્ધતિ? તો કે હા, આપણે સમય અને ગતિના જે દાખલા છે એની અંદર આપણે એનો સૂત્ર આધારે કરેલું છે. પહેલી વસ્તુ તો મિત્રો, ક્યારે આવો દાખલો હોય ત્યારે ખાસ સમજવાનું છે કે આ 12 વાગે મિત્રો, બપોરના 12, એક બપોરે 12 આવે છે, એક 12 રાત્રે આવે મિત્રો, આ બંને વચ્ચે આપણે સમજી લઈએ થોડીક વાત, સમજી લઈએ તો આગળ જતા આપણને તકલીફ ન પડે. મિત્રો બપોરના 12 પહેલા, મિત્રો બપોરનો 12 પહેલાનો જે સમય છે એને આપણે એએમ કહીએ છીએ મિત્રો, યાદ રાખજો. બપોરના 12 પછીના જે 12 છે મિત્રો, બરાબર, બપોર પછીની વાત કરીએ એને પીએમ કહીએ છીએ, ઓકે, આટલી વસ્તુ હોવી જોઈએ. બપોરના જે પહેલાના જે 12 વાગે છે, બરાબર, બરાબર, આ જે સમયગાળો છે એને શું કહેવાય છે? એએમ. બપોર પછીથી રાત્રિનો જે સમય છે, બરાબર, એને પીએમ કહેવામાં આવે છે. અહીંયા મિત્રો બપોર પછી વાતની વાત થાય છે, બપોર એટલે સાંજના 12 વાગી ગયા, એટલે સાંજે મિત્રો 5:50 થી મિત્રો પહેલી વસ્તુ તો આપણે શું કરવાનું, 12 વાગ્યાનો જે સમયગાળો છે એ આપણે સમજી લઈએ, એટલે રાત્રિના 12 વાગી ગયા, કેટલા વાગ્યા? રાત્રિ. અને રાત્રિથી પછી બીજે દિવસે સવાર થઈ ગઈ, અને બીજે દિવસે સવારે કેટલા વાગે ટ્રેન પહોંચાડે છે? તો કે 8:15. તો આપણે શું કરવું? એક જ લીટી મિત્રો, જો બપોરના જે જે 12 છે મિત્રો, ઓકે, બપોરના 12 છે એને કઈ રીતે લખી શકાય? રાત્રિના 12 ને આપણે સોરી કઈ રીતે લખી શકાય? તો 11:60 લખી શકાય, 11:60 લખી શકીએ છીએ. તો 11:60 માંથી આ જે સમયગાળો છે 5:50 બાદ કરી નાખીએ, કેટલા આવ્યા? 6:10 મિત્રો. અહીંયાથી અહીંયા રાત્રિના 12 વાગે ટ્રેન ઉપડે છે, ક્યારે?
સાંજે 5:50 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો જે સમયગાળો છે, તો આમાંથી આપણે આ વાત કર્યા. મિત્રો, 12 માંથી બાદ કરશો તો તમારો દાખલો ખોટો પડશે, એટલા માટે આપણે 11 અને 60 લખવાના, ખાસ આ સમજવાનું છે. હવે આપણી પાસે સમય મળી ગયો કેટલો, 6 કલાક ને 10 મિનિટ આપણે રાત્રિના 12 વાગ્યા સુધીનો ટાઈમ થયો. પછી તો સવારના 8 અને 15 તો આપી દીધા, પહોંચ્યા કેટલા વાગે, 8:05. આ બંનેનો સરવાળો કરી નાખો, 5, 2 અને 14, 14 કલાક અને 25 મિનિટ ની આપણી મુસાફરી થઈ. મિત્રો યાદ રાખજો, સાંજે 5:50 આપણે ટ્રેનમાં બેઠા, પટનાથી દિલ્હી પહોંચતા આપણે કેટલો સમય લાગે છે, 14 કલાક 25 મિનિટ. તો આ સમજ આપણે કેળવવી પડશે, આના માટે બહુ જ દાખલા પૂછાય છે. રાહુલ છે, એક દાખલો આના રિલેટેડ આપું કે રાહુલ છે મિત્રો, ઓકે, રાત્રે 8:25 સુવે છે. યાદ રાખજો, હોમવર્કમાં દાખલો આપું છું, રાહુલ 8:25 રાત્રે, મિત્રો યાદ રાખજો, રાત્રે સુવે છે અને સવારે, યાદ રાખજો, સવારના 8:20 ઉઠે છે. તો એને કેટલી કલાક સૂતો, તો આના જેવો જ દાખલો છે, હોમવર્કમાં આપું છું, કરજો. રાહુલ 8:25 રાત્રે સુવે છે, બીજે દિવસે સવારે રાહુલ 8:20 ઉઠે છે, તો રાહુલ કેટલી કલાક સૂતો, આ જ દાખલો છે. એ રીતનો આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે, આનો જવાબ મને કોમેન્ટમાં આપજો. મિત્રો, અહીંયા આપણે 2007 નું જે પેપર સોલ્યુશન છે નો ભાગ બીજો પૂરો કરીએ, હજુ પણ દાખલા છે એ ભાગ 3માં સમજીશું. વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, બીજા સુધી મને મળેલું જ્ઞાન પહોંચવું જોઈએ, એટલે શેર કરો. એટલું કહી આજનો વિડીયો પૂરો કરું. જય હિન્દ, જય ભારત.